હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઓનલાઈન ક્લાસ. સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર નંબર 2, વાંદરાના માથે ફુગ્ગાનો ટોપો. મેં તો ફુગ્ગો પાળેલ છે ગીત આપણે સાંભળ્યું હતું ને બેટા, હે ને? તો હવે વર્કબુકમાં પેજ નંબર 16 ઉપર જો, મેં તો ફુગ્ગો પાળેલ ગીત છે, હે ને? આપણે પહેલાં ચોપડીમાં પણ શીખ્યા છે. તો હવે પેજ નંબર 17 ઉપર એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, તો પેજ નંબર 17 ઉપર ક્વેશ્ચન નંબર 2 છે. અહીંયા જુઓ, જો ગીતમાં ફુગ્ગામાંથી જે વસ્તુ બનતી હોય એની સામે તમારે ખરું કરવાનું છે. તો કોઈ પાળે કુરકુરી ને કોઈ પાળે ગાય, એ ભાઈ મેં તો ફુગ્ગો પાળેલ છે, ફુગ્ગામાંથી બને કબૂતર. તો અહીંયા કબૂતરનું ચિત્ર આપ્યું છે. હા, તો કબૂતર ઉપર ગોળ કરો, પછી ફુગ્ગામાંથી બને ચક્કો. તો અહીંયા ચક્કો છે ને, આ રહ્યો ચક્કો બન્યો ને. ઓકે, હા, પછી બીજું શું બને છે? ફુગ્ગામાંથી બનતો જોકર અને એને માથે ટક્કો. તો બન્યો આ ચક્કો અને આ બન્યો જોકર. દોરી સાથે બાંધું તો અધર જાય, એને માથે ટક્કો, આ રહ્યો ટક્કો. એ ભાઈ મેં તો ફુગ્ગો પાળેલ છે, પીપુડી બાંધું ઉપર બાંધું તો વાજુ બની જાય. તો આ રહ્યો પીપુડી ઉપર ફુગ્ગો બાંધ્યો છે તો શું બની જાય છે? વાજુ બની જાય છે. તો એની સામે બી ગોળ કરવાનું છે તમારે. પછી સાયકલ સાથે બાંધું મારી સાયકલ સ્કૂટર થાય, તો સાયકલ સાથે અહીંયા ફુગ્ગો બાંધ્યો છે, જુઓ, હે ને? હા, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય છે. તો તમારે કબૂતર, પીપુડું, પછી જોકર, સાયકલ અને ચક્કો, એની ઉપર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. હવે નીચે શું છે? સૌથી મોટા ફુગ્ગા ઉપર ગોળ અને સૌથી નાના ફુગ્ગા ઉપર ચોકડી કરો. એ તો તમને આવડશે, ફુગ્ગા તો તમે જોયા છે ને, ગોળ અને ચોકડી કરવાનું. તો આ થયું તમારું પેજ નંબર વર્કબુકનું 17. હવે આવે છે પેજ નંબર 18. 18માં જુઓ, એક સરખા રંગના ફુગ્ગા જોડો. હવે તો રંગ તો તમે ઓળખો છો ને, તે તમારે જોડી દેવાનું. સૌથી વધુ લાંબા ફુગ્ગા પર ખરું અને ગોળ ફુગ્ગા પર ખરું કરો. તો લાંબો હોય એમાં ખરું કરવાનું, ગોળ હોય એની ઉપર ગોળ કરવાનું. તો આ બે લાંબા છે તો ખરું કરવાનું, અહીંયા તમારે ગોળ કરવાનું છે. તો એ પેજ નંબર તમારું 17 અને 18 થઈ ગયું, બરાબર. હવે આવે છે પેજ નંબર 20માં જુઓ, વાર્તા છે ટોપીવાળા ફેરિયાની. ચિત્ર અને એના વાર્તાના વાક્યો આપ્યા છે, એની સાથે તમારે જોડવાના છે, બરાબર. વાક્યો સાથે જોડવાના છે. સૌથી પહેલાં આ ફેરીઓ શું કરે છે? ગામમાં આવે છે. એ બહુ થાકી ગયો હોય છે તો સૂઈ જાય છે. તો સૂઈ જાય છે તો ઝાડ ઉપર વાંદરા હોય છે તો એની ટોપીઓ કાઢીને પહેરી લે છે. તો અહીંયા એને વાક્ય સાથે તમારે જોડવાનું છે. તો પહેલું ચિત્રમાં શું આવશે? એકવાર રસ્તામાં જંગલ આવ્યું.